એટલું કીધું કાના જા બાપ તને માફ કરી દીધો. તેથી માંગરોળની બજારમાં એક કાલો વાલ્મીકી ઢોલ વગાડવાળો નાચવા માંડ્યો હતો અને નાચતો નાચતો કાનો નીકળી ગયો. બે પાંચ દી થયા એટલે એમાં બધી રૂસવાને ખબર પડી કે તમારા ગામનો પાજોદનો કાનો મેતર ગુજરી ગયો, લાંબુ ગામતું થઈ ગયું. એટલે ઇમામુદ્દીન રૂસવાને ખબર પડી કે કાનો ગુજરી ગયો કે આ ગુજરી ગયો. ભારે કરી ઇમામુદ્દીન રૂસવા ખૂબ રોયા હો. બેગમ આવીને ખંભે હાથ મૂકીને એટલું કહે છે કે શું કામ રોવો છો? તેથી ઇમામુદ્દીન રૂસવા બહુ સારો જવાબ આપે છે કે આજથી 40 વર્ષ પહેલા કાનાના દીકરાના લગ્ન હતા, હું પાજોદનો ગામધણી અને મારે એને આમંત્રણ દેવા કાનો આવ્યો કે બાપુ મારા દીકરાના લગ્ન છે, તમારે આવવાનું છે. અને હું જ્યારે એના લગ્નમાં જવા ગયો, એના વાસમાં ગયો અને ખુરશી નાખીને મને જ્યારે કાને બિહાર્યો ત્યારે એક ઢોલ તોડ્યો, બીજો ઢોલ તોડ્યો, ત્રીજો ઢોલ, ત્રણ ચાર ઢોલ કાને તોડી નાખ્યા વગાડી વગાડીને. ત્યારે કોઈ કીધું કે કાના દીકરા બધાના પરણે આમ ઢોલ થોડા તોડવાના હોય. તેથી આ કાનો મેતર એટલું બોલ્યો તો કે દીકરાના આનંદમાં ઢોલ નથી તોડ્યા તો કે મારા દીકરાના ઝૂંપડે લગ્ન થતા હોય, હું નાનામાં નાનો માણા ગરીબ માણા અને મારા ઝૂંપડીએ મારા દીકરાના લગ્ન થતા હોય અને પાજોદનો ગામ ધણી ઉઘાડા પગે બેઠો હોય ને એનો મને આનંદ છે. સાહેબ દીકરાના લગ્નના આનંદનો ઢોલ નથી તોડ્યો મેં, ઢોલ એમાં તોડ્યો છે કે આ નાના હારે નાનો અને મોટા હારે મોટો અમારા ગરીબની એને નોંધ લીધી છે. અને ચાર તો ઢોલ તોડી નાખ્યા સાહેબ આ માણસ. અને છેલ્લે ઇમામુદ્દીન તો એવું કહેતા કે હું ગુજરી જાઉં ત્યારે મને કદાચ દફન કરો તો પાજોદમાં કરજો, અને પાજોદમાં દફન ન કરો ને તો મારી મીટી મારા વતનની ધૂળ લાવી અને મારી કબરમાં નાખજો, મને મારા વતનની ધૂળ આપજો. આ પૈગંબર સાહેબની કવિતા એ સાચી પડે છે સાહેબ, મુલ્કની આરે જે માણસ વફાદારી કરે એને જગત કોઈથી ભૂલતી નથી. તમને ખમારે એ ડોલરિયા પિયારો છે દે, સમય આમ તો ઘણો બધો થઈ ગયો છે પણ એક પ્રસંગ કહે ને પછી આપણે કસુંબીના રંગથી નોખા પડી. શું કામ? વાત હું માતાજીની આપને કરતો ભાઈ. એટલે આ તો ફરમાઈશું બધી એવી છે ભાઈ. બહુત પ્યાર કરતે તમે મને એટલો જ પ્રેમ કરો છો ને ભાઈ. વાત મને દેવાય બુદર ની આઈ કીધી, દુનિયા દિયે જાકારો ને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે એ તો આયર તમારા એઠાણ હો. હવે હા પણ જો ગરીબાઈની વાત છેલ્લી આ કરી દઉં ફ્યુસી, એક જૂનાગઢમાં કઠિયારો થઈ અને મુસલમાનનો દીકરો લાકડા કાપે છે. જૂનાગઢની બજારમાં લાકડા કાપી કાપી અને ભાડા લઈ અને બે ભાઈ બહેન નાનપણમાં પોતાના મા બાપ ગુજરી ગયેલા અને બે ભાઈ બહેન લાકડા કાપી કાપીને ભવનાથની તળેટીમાં લાકડા વેચી અને પોતાના પેટનો ખાડો પૂરે છે. હાવ ગરીબ આવ્યો, માથે લાકડાનો ભારો હોય ને જૂનાગઢનો આમ દરબારગઢ જોતા જાય, મુકરબો જોતા જાય અને હાલા જાય છે, એના ભાગ્યમાં થોડું કાંઈ હોય. એ લાકડા વેચી વેચી ને પોતાનું પેટ ભરે એ બાવલા નામનો છોકરો, મુસલમાનનો છોકરો. અને એમાં એક દી પોતાનો કુવાડો જે હતું, પોતાનું દાંતડું જે હતું કકરાવાનું, એ બૂંધું થઈ જાય, લુવારની કોડી બાવલો કકરાવા જાય છે. સાંભળજો, સમય બધાયનો આવે છે સાહેબ, કોઈ અભિમાન ન કરતા અને કોઈ ગરીબ માણા હોય તો અફસોસ ન કરતા. શું કામ? નીતિ અને ન્યાય હાલજો, સમય કુદરત બધાયનો આપે છે. આયા આ કેટલાય મેં આપને શરૂઆતમાં કીધું, કિતને મુફનિસ ખો ગઈએ, કિતને તવંગર હો ગઈએ, મુંજાતા નહીં, સમય કુદરત એકવાર આપવાનો છે. સાંભળજો, હવે એ બાવલો લાકડા કાપે, ભારા વેચે અને પોતાના ભાઈ બહેન પોતાના પેટનો ખાડો પૂરે. એમાં એક દી લુવારની કોડે પોતે કકરાવા જાય છે, દાંતરડું બૂંધું થઈ ગયું છે. એક કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક સુધી માણા બેઠો, બધા વ્યા ગયા એટલે લુવારે હાથ કર્યો, ગઈ બાવલા એલ તો કેમ બેઠો છો? એ કે મારે આ કકરાવું છે. તો બે કલાકથી બેઠો છો કહેવાય નહીં? એ કે પૈસા નથી ખિસ્સામાં, વજન વગર થોડી બળ કરાય. પૈસા હોય તો ગમે ને આપણે ભેગ કરીએ કે ગઈ ભાઈ ફટાફટ કરી દે, પૈસા નથી રૂપિયો મારી આગળ, કાકરી દેશો. લુવારને દઈ આવ્યો, વિશ્વકર્માનો વારસદાર ને ગમે એમ તો દઈ આવી ગઈ. એટલે કીધું કે લાય બાવલા, એ દાંતરડું કાકરી દીધું અને બાવલાને દાંતરડું આપ્યું. એટલે કીધું કે પૈસા નથી પણ જો તમે કહો તો એકાદો લાકડાનો ભારો આપી જાઓ અને ભગવાન મારો પરવરદિગાર આપશે મારા બાવડે બળ તો તમારા રૂપિયા હું પાછા આપી દઈશું. નીકળી ગયો ભાઈ. જે માણસની જિંદગીમાં જેને કોઈ દી સારું સપનું નથી આવ્યું સાહેબ, એ માણા લાકડા કાપતો કાપતો પોતાના પેટનો ખાડો પૂરે છે. પોતાની એકની એક ખોટની બેન લાડુબીન એનું નામ છે અને જૂનાગઢના બહાદુરખાનના દીકરા રસુલખાનજી નવાબ શિકારે નીકળે છે. શિકારે નીકળ્યા રસુલખાનજી અને એમાં એ લાડુબીનને જોઈ ગયા ભાઈઓ, નક્કી કરી લીધું કે આ લાડુબીન મારે નિકાહ ફટવા છે.
એટલે એ વખતના જે કાંઈ મોટા મોટા માણસો હતા એને કીધું કે લાડુબીનને અરે મારે નિકાહ પડવા છે, જો તો કોણ છે? એટલે કીધું કે ભાઈ બાપુ તમે તો જૂનાગઢના ધણી છો, એ તો ગરીબ માણસ છે, ઝૂંપડામાં રહેવાવાળા છે, એની આગળ કાંઈ નથી. ત્યારે જૂનાગઢ નવાબ એટલું બોલાતા કે ભલે કાંઈ ન હોય, અમીરાત તો છે ને, મારે એની યાર લગ્ન કરવા છે, નિકાહ પટી લેવા છે. જૂનાગઢના નવાબ રસુલ ખાનજી એ એક ગરીબ માવતરની દીકરી, ગરીબ માણસની દીકરી, ઝૂંપડામાં રહેવાવાળી, લાકડા કાપવાવાળી, એ લાડુબીન આને આને નિકાહ પટે છે. જૂનાગઢનો નવાબ એ લાડુબીન આને નિકાહ પટ્યા એટલે બાવો જે હતો બાવલો એ જૂનાગઢ નવાબ સાહેબનો હાળો બને છે, અને બાવલામાંથી બાવદીન બન્યો ભાઈ. હો એક દી જે માણસ આગળ કકરાવવાના પૈસા નહોતા એ બાવલામાંથી બાઉદીન બન્યો, અને બાઉદીનને જૂનાગઢની તેજુરીની ચાવી આપી દીધી, બાઉદીન વઝીર બની ગયો ભાઈ. હો આખા જૂનાગઢની તેજુરીનો વહીવટ, તેજુરીની ચાવી બાઉદીનના હાથમાં હોય. જે માણસે સપનું નથી જોયું જિંદગીમાં એ જૂનાગઢનો વહીવટ લઈને હાથમાં ચાવી લઈને બેઠો હતો. અને એમાં એક દી સમાચાર મોકલા કે જૂનાગઢમાં કોઈ રાજનો કરવેરો ભર્યો નથી, મકાનનો વેરો ભર્યો નથી, બધાને બોલાવો અને કયોક મકાનનો વેરો ભરી દો. અને બધા માણસો નગરમાંથી બધી જ્ઞાતિના માણસો ભેળા થઈ અને બાઉદીનને મળવા આવે છે, વઝીરને મળવા આવે છે. એટલે આવું પોતાના મંચ ઉપર, પોતાના સિંહાસન ઉપર વઝીર બેઠો છે બાઉદીન, અને બધા માણસો સામે બેઠા છે, અને મોઢામાંથી ન નીકળવાના વેણ બાઉદીન બોલ્યા જાય છે કે તમે કરવેરો નથી ભરી શકતા, તમારી આગળ એટલા પૈસા નથી આવતા કે રાજનો કરવેરો ભરી શકો, રાજના પૈસા ભરી શકો. એક વેણ પછી એક વેણ બાઉદીન બોલતો જાય છે. એ અડધી કલાક બાઉદીન બોલી લીધું, તેથી ખૂણામાં બેઠેલો એક માણા ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણ્યુ જેવા માથાના કેસકલાપ થઈ ગયેલા, અને ખૂણામાં બેઠો બેઠો એક માણસ એટલું બોલે છે કે બાઉદીનભાઈ, હે બાઉદીનભાઈ, ધીરા રહ્યો ધીરા રહ્યો બાપ, ન હોય ને તેથી કકરાવવાના ન હોય. બાઉદીનભાઈ ભૂલી ગયા, એ ન હોય તેથી કકરાવવાના ન હોય શબ્દ જ્યાં બાઉદીન વઝીરના કાનમાં પીડ્યો ને, ત્યાં તો સિંહાસનની માથેથી બેઠો થઈ ગયો અને લુવારનું બાવડું ઝાલી લીધું કે મને ઓળખ્યો બાઉદીનભાઈ, યાદ છે ને, તેથી તમે બે કલાક મારી કોડે બેઠા હતા અને મેં તમને દાંતડું કકરાવી દીધું, તેથી તમે મને કીધેલું પૈસા નથી મારી આગળ, ન હોય ને બાઉદીન તેથી કકરાવવાના ન હોય, તો જૂનાગઢનો વઝીર થઈને બેઠો છો એટલું વાતું આવડે છે. એ ન હોય કકરાવવાના શબ્દ જ્યાં કાનમાં પડ્યા ને, એ જૂનાગઢના બાઉદીનની આંખમાંથી આહુડા મીડ્યા હતા પડવા, અને નક્કી કરી લીધું કે આજ પછી હું મારી જૂનાગઢની પ્રજાનો વેરો નહીં લઉં. અને આજથી ઘણા વર્ષો પહેલાં ઈસવીસન એટલે કે સને 1900માં એને બાઉદીન કોલેજની સ્થાપના જૂનાગઢમાં કરી કે મારી જૂનાગઢની પ્રજા અભણ ન હોય, મારો જૂનાગઢનો કોઈ દીકરી કે દીકરો ભણ્યા વગરનો ન હોય. અને લાડુબીન કોલેજની એને સ્થાપના કરી કે મારું જૂનાગઢ એજ્યુકેશનમાં પહેલું હોવું જોઈએ. આ બાઉદીન આપણને શીખવાડીને ગયો છે સાહેબ, સમય બધાયનો આવે છે એટલે કોઈ દી મૂંઝાતા નહીં. ઘણાની આગળ પૈસા ન હોય ને એટલે મૂંઝાઈ જાય, હવે આપણે શું કરવું. ઘણા આપ ગઈ તું કરતા હોય છે ને, આપ સુસાઇડ કરી લે એમ. અરે દવા થોડી પીવાની, પીવે હામા વાળા ભાઈ, આપણે થોડી પીવાની હોય. હા એ આપ બહુ બહુ જૂનો જોક્સ આવતો હતો, મારો વિષય છે નહીં. પણ રમેશભાઈ આખી રાત આમ જાગે એટલે એના ઘરવાળા પૂછે શું કામ જાગો છો, આબરૂવાળો માણો થોડો કામ. એટલે નીંદર આવે ને પડખા ફરે એટલે ઘરના એ કીધું શું કામ જાગો છો. અને હું કાયમ બોલું છું ત્રણ જણાને જિંદગીમાં કોઈ દી નીંદર ન આવે, તમે નક્કી કરી લેજો. ત્રણ જણાને કોઈ દી નીંદર ન આવે, આ ત્રણને નીંદર આવે તો તમારો ગુલામ જિંદગી આખી બની જાવ સાહેબ. ત્રણ જણાને નીંદર ન આવે, કોને ન આવે નીંદર ન આવે, ત્રણ જણા કહો ને સખી કોણ, કોણ છે ત્રણ જણા? એક પ્રીત વછોયા, એક જેને સાચો પ્રેમ કર્યો છે એને કોઈ દી નીંદર નથી આવતી. એક પ્રીત વછોયા બહુ ધન ઋણા, એક જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય, જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય, એ પડખા ફરતો હોય શું હવારમાં મોઢું દેખાડું, શું જવાબ આપું? નીંદર આવે ત્રણ જણા કહો ને સખી કોણ, એક પ્રીત વછોયા બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા, જેના હૈયામાં વેરનો દાવાનળ ખટકતો હોય, ભાઈ ને બાપને માર્યાનું વેર ખટકતું હોય, એ માણા પથારીમાં ફરતો હોય, ખામો આવે તો તરવારના ઝાટકે ઉપાડેલું બાકી મૂકું નહીં, આ ત્રણ જણાને કોઈ દી નીંદર નથી આવતી. બાકી બધા નાખોડા ઢળે એની તો એની રીતે, પણ આ ત્રણ કોઈ દી હુતા નથી દુનિયામાં. ઢાળે પર વનસ્પતિ હુતે હુઈ જાય, પણ આ ત્રણ જાગતા હોય છે સાહેબો. હવે એમાં એક ભાઈ જાગતા હતા રાતે, એટલે એના ઘરને કીધું કે ભાઈ શું કામ જાગો છો તમે? તો કે મારે આપણા હામાવાળા રમેશભાઈ છે ને પાડોશી, એને હવારમાં 15 લાખ રૂપિયા દેવાના છે, અને હવારમાં પૈસા થાય એવું નથી, શું કરવું? એટલે ઘરવાળી હોશિયાર એની કે જગાડો હામે, આમ સિટીમાં તો હામ હામ જ મકાન હોય, જગાડો એને કે રાતે 12 વાગે 2-3 હાથ કરી રમેશભાઈ, હે રમેશભાઈ. રમેશભાઈ જાગીને 12 આવ્યા, 12-1 વાગે રાતે. એટલે ઘરવાળી થોડીક હોશિયાર ને ડાઈને જે કાંઈ કોઈ ફરક પદુડી, એટલે કીધું કે રમેશભાઈ અમારે તમને હવારમાં 15 લાખ દેવાના છે. તો કે આ દેવાના છે ને? તો કે હવે નથી દેવાના, થાય કરી લઈ જા. એને ઘરવાળાને કે તમે હું જાઓ, હવે રમેશભાઈ જાગવાના સાખી રાત. કે કે હવે તમે ઉપાધિ ન કરો, તમે હું જાઓ, હવે ઉપાધિ રમેશભાઈ કરે, મારું બેટું આને કરી હો કૂવામાં ઉતારીને વરત વાઢ્યા. એટલે હારા માણાનો સંગ કરજો ભાઈ, સંગ કરીએ સજન તણો ખદીએ નો કફાત. અને હક પણ કરો ને આ યુવાનો બધાને કહું છું, હવે જોવા જાઓ ને તમે,
આ ભાઈએ વાત કરીને એ અમારા જમાનામાં એ સિસ્ટમ નહોતી ભાઈઓ, માફ કરજો અમારે એ બધું એ બધું રાણો રાણાની રીતે. પણ હવે તમે બધા જોવા જાઓ ને તો તમે કાંઈ નકરું રૂપ ન જોતા. આ તમને જાહેરમાં બધા યુવાનોને કહું છું, તમે ગુણ જોજો સાહેબ. કોઈના ઘરમાં બંગલો ભાળી જાઓ, બે સોફા સેટ ભાળી જાઓ, બે એસી ભાળી જાઓ, બે ગાડીઓ ભાળી જાઓ તો એને સજ્જન ન માની લેતા. સાહેબ એની જાત જોજો, જાહેર તો તમારામાં જાત હશે ને તો કાલ થવાની છે. સાહેબ તમારામાં ઈમાન અને ખમીર હશે તો પૈસા તો કાલ આવવાના છે. સંસ્કાર પહેલાં જોજો તમે. હો આ આપણું લોકગીત છે ને, બહુ જૂનું લોકગીત, એની સાક્ષી પૂરે શું કહે છે કે સાંભળ્યા સોયર તું એ રસી કરી તની વાત જો, સાંભળ્યા સોયર તું. એક સોયર બીજી સોયર ને કહે છે કે સાંભળ્યા સોયર તું રસી કરી તની વાત જો, આજ આજ રાજ મેં દીઠા રે ભૂખથી ગુણવા. બગલા જેટલું કોઈ વ્હાઈટ નું સફેદ હોય ને બગલો હાવ. હવે સાંભળજો આ લોકગીત આપણી એની સાક્ષી પૂરે છે. કોઈનું રૂપ ન જોતા એના ગુણ જોજો. એમાં ખાનદાની કેટલી છે, અમીરાત કેટલી છે, સંસ્કાર કેટલા છે એ જોજો. શું કીધું? પણ કોયલ બોલે ને તો આખા જગત ને ગમે. કોયલ નો વાન કાળો છે પણ એની બોલવાની એની ભાષા બહુ મીઠી છે. નકરું રૂડા પણ આપણે ધોળાત ગધડા હોય છે ભાઈ, શું કરવાનું કયો. આપણે ઘણા ને એમ કેતા હોય ને કે આ તો ગધડા જેવો છે એમ. પછી એક વાતમાં હું ગધડા ને ન્યાય બહુ આપું છું ભાઈ, સાંભળજો. તમે જોજો, તમે ગામમાં બધા ગામના ભેળા થઈને તમે ખરડો કરો તો પક્ષીના ચરણ માટે તમે ક્યારેક ખરડો કર્યો હશે. તમે કૂતરાના રંગાડા હાટું ખરડો કર્યો છે કે ગધાડાનું રંગાડું સાંભળેલું ક્યાંય? ગધાડું રહ્યું ને એને કોઈ ધર્મદારું નથી ખાધું, એટલું યાદ રાખજો. આ આપણે ઘણા ને કહીને તું ગધાડા જેવો, ગધાડાએ કોઈ ધર્મદારું ખાધું જ નથી, નક્કી કરી લેજો. અને હજી માર્કિંગ કરજો, કોઈ ગધાડાને રંગાડું કરીને ખવાર્યું એક દાખલો દેખાડજો મને કે મેં ગધાડા હાટું ખરડો કર્યો ને ગધાડાને ભોજન નાખ્યું. ગૌશાળાનું ભોજન કોઈ નાખ્યું હોય, તમે ચબૂતરાની ચણ નાખી હોય, કૂતરાના રંગાડા કર્યા હોય, પણ ગધાડાને કોઈ કોઈ થી ગધાડાનો હાથ જોજો, નરવો બહુ છે. એ રાડ નાખે એટલે જેવા તેના આમ ધ્રુજાવી દે આમ, એની મસ્તીમાં હોય તો શું કામ એને કોઈ દી